આમ તો લૂ લાગવી એ આપણે સામને ગણતા હોઈએ છીએ. ઉનાળામાં ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે આ વ્યક્તિને લૂ લાગી ગઈ. પરંતુ આજે આપણે સાંભળીએ છીએ કે લૂ એ સામાન્ય બાબત છે અથવા તો હીટસ્ટ્રોક એ સામાન્ય બાબત છે, તો આ સામાન્ય બાબત નથી. ઘણી બધી વખત આ હીટસ્ટ્રોકને કારણે, આ લૂ લાગવાને કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. આ વિડીયો હું તમને કોઈ ડરાવવા માટે નથી બનાવી રહ્યો, આ વિડીયો બનાવી રહ્યો છું તમારી જાણકારી માટે કે આગળના સમયમાં જ્યારે પણ તમારી સાથે કે કોઈ વ્યક્તિ સાથે લૂ લાગી જાય તો કરવાનું છે શું. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. ઉનાળામાં ગરમીની ભયંકર અસર જોવા મળી રહી છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધી ભયંકર એવો તાપમાનનો પારો ચડી ગયો છે. લગભગ મોટાભાગના સિટીઝમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જે બેંગ્લોર એમ કહેવાતું હતું કે 35 ડિગ્રીને વધતું નથી, ત્યાં પણ અત્યારે 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એટલે સમજી શકાય છે કે આ જે ટેમ્પરેચર છે, આ જે ગરમી છે તે કેટલી ભયંકર પડી રહી છે. અને આ ગરમીમાં જ લોકોને લૂ લાગી શકે છે. લૂ એટલે કે હીટસ્ટ્રોક લાગી શકે છે, જેના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે વ્યક્તિને. હવે ઘણી બધી વખત હીટસ્ટ્રોકના કિસ્સામાં વ્યક્તિને તબીબી સહાયની જરૂર પડી શકે છે. જો આ તબીબી સહાયની જરૂર પડે અને એ વ્યક્તિ સુધી તબીબી સહાય ન પહોંચે તો વ્યક્તિના મગજ, હૃદય અને સ્નાયુ સુધી ગંભીર અસર થઈ શકે છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગવી આખરે હોય છે શું. તો આપણે બધાને ખબર છે કે બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ખૂબ જ ગરમ પવન ફૂંકાતો હોય છે, જેના કારણે આપણું શરીર ગરમ થવા લાગે છે. હવે જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે આપણું શરીરમાંથી હાઇડ્રેશન ગાયબ થવા લાગે છે. એના જ કારણે આપણને બેભાન થવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેને જ આખરે લૂ લાગવી એમ કહેવાય છે. હવે મોટાભાગના કિસ્સામાં વ્યક્તિને ખબર જ નથી પડતી કે પોતાને લૂ લાગી ગઈ છે. એટલા માટે જ હવે હું તમને કેટલાક લક્ષણો બતાવી દઉં, જે જાણ્યા બાદ અને જોયા બાદ તમને ખબર પડી જશે કે તમને લૂ લાગી ગઈ છે, અથવા તો સામાન્ય ભાષામાં સામેવાળા વ્યક્તિને પણ તમે ઓળખી શકશો કે આ વ્યક્તિને લૂ લાગી ગઈ છે. હીટસ્ટ્રોક અને લૂ લાગવાના કિસ્સામાં વ્યક્તિને હૃદયના ધબકારા વધી શકે, માથામાં દુખાવો આવી શકે, ઉબકા ચડી શકે, હાફ ચડી શકે, સ્નાયુઓની જડતા આવી શકે, ચક્કર આવવા લાગે, થાક લાગી શકે, પરસેવો વળવા લાગે, ચામડી લાલ, સૂકી અને ગરમ થવા લાગે, અશક્તિ પોતાને અનુભવાય, આંખો લાલ થઈ જાય. આવા કેટલાક એવા કિસ્સાઓ છે કે જ્યાં આપણને ખબર પડવા લાગે કે વ્યક્તિને લૂ લાગી રહી છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે લૂ લાગવી અને એના લક્ષણો શું હોઈ શકે. ત્યારે આગળના સમયમાં જો વ્યક્તિ સાથે આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ તેની સાથે કરવાનું છે શું તેની વાત કરી લે. હવે જ્યારે વ્યક્તિને લક્ષણ આવા દેખાવા લાગે તો તરત જ તેને સૂર્યપ્રકાશથી દૂર ઠંડા વિસ્તારમાં લઈ જાઓ. ત્યાં તેમને સુવડાવો, તેમને ઠંડુ પાણી પીવડાવો. ઠંડુ પાણીની સાથે સાથે તમે નાજર પાણી અને સિકંજી જેવી વસ્તુઓ પણ આપી શકો છો, જેનાથી તે વ્યક્તિનું શરીર હાઇડ્રેટ થવા લાગે અને ઠંડુ લાવવા લાગે. પરંતુ જો આનાથી પણ ફેર ન પડતો હોય તો તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હિતાવહ છે. હવે આ બધી વાત થઈ કે લૂ શું છે, તેના લક્ષણ શું છે અને એના જો કોઈ લક્ષણ દેખાય તો કરવાનું છે શું. પરંતુ આ લૂ આપણે લાગે જ નહીં એટલા માટે કરવાનું છે શું તેની વાત કરી લઈએ. આપણે બધાને ખબર છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આપણા શરીરમાં પાણીની કમી પણ મહેસૂસ થતી હોય છે. એટલા માટે જ હંમેશા પોતાની સાથે એક બોટલ પાણીની રાખો છો, તથા હંમેશા જ્યારે જરૂર પડે ત્યારે પાણી પીવાનું શરૂ કરી નાખો. બપોરના સમય બહાર જવાનું ઉટાળો અને જો જરૂર પડે તો સાથે છત્રી પણ રાખો. છાશ પીવો, છાશમાં પોટેશિયમ હોય છે જેનાથી આપણને ગરમીની સામે રક્ષણ મળે છે. આ બધાની વચ્ચે જો તમને વધારે પડતું તમને ડિહાઇડ્રેશન લાગે તો પોતાની સાથે ORS પણ રાખો, જેનાથી તમને હાઇડ્રેટ રહેવામાં મદદ મળશે. હવે જેટલી પણ મેં માહિતી આપી એ મારા રિસર્ચ પ્રમાણેની છે. કંઈ પણ વસ્તુ ટ્રાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને ચોક્કસ શીખેજો. વિડીયો થકી જો કોઈ ઇન્ફોર્મેશન તમને મળી હોય તો તમારા મિત્રો સુધી એને પહોંચાડવાનું ભૂલતા નહીં. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.